हेलो फ्रेंड्स, स्वागत है तमारो श्रीजी क्लासेस ना यूट्यूब चैनल में। आज ना वीडियो में आपणे आईसीएम ना जे बे मार्क ना महत्वना प्रश्नों छे जे आगळ एग्जाम में पूछाई गया छे तेनी चर्चा करीशुं। अहींया अमुक पेपरो मांथी जे प्रश्न पूछाई गया छे ते लेवामां आव्या छे, तो वीडियो जोई लेवा। आगळ पण चार मार्कना प्रश्नों माटे घणा वीडियो अपलोड करवामां आवेला छे, तो ए बधा ज वीडियो जोई लेवा जेथी चार मार्कना प्रश्नोमां कोई पण भूल पड़े नहीं। प्रश्न छे, भारी साधनोना अनलोडिंग वखते लेवा पड़ता सावचेतीना पगला जणावो। तो तमारे शुं ध्यानमां राखवानुं के साधननुं संपूर्ण कद केटलुं छे, साधननुं वजन केटलुं छे, साधन तूटी जाय तेवा भागो जोवाना अने तेना उपयोगो विशेनी माहिती चेक करो। पछी छे त्रण फेज एसी प्रणाली में फेज सिक्वन्स चेक करने रीतोना नाम। तो फेज सिक्वन्स चेक करने सौथी पहला तो फेज सिक्वन्स इंडिकेटर, पची सीरीज लैम्पनो उपयोग, बे लैम्प अने इंडक्टिव कॉइलनो उपयोग। तीजो प्रश्न, फ्लोरोसेंट ट्यूबलाइट में चौकनु कार्य जणावो। तो फ्लोरोसेंट ट्यूबलाइट जो होय छे तेमां चौक शा माटे वपराय छे? तो ट्यूब ने चालू करवा माटे तेनी इलेक्ट्रोडनी एक्रोसमां 1000 वोल्ट એટલે કે 1000 વોલ્ટ ઉત્પન્ન કરવા જોઈએ। તો ચુંબકીય ક્ષેત્રમાં ભંગાણ પડવાથી આ વોલ્ટેજ ઉત્પન્ન થાય છે અને ચોકમાં ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે, એટલે કે ટૂંકમાં ચોકની મદદથી આપણે 1000 વોલ્ટ ઉત્પન્ન કરીએ છે। પછી ટ્યુબલાઇટ ચાલુ થઈ ગયા પછી ઇલેક્ટ્રોડની એક્રોસમાં કેટલો વોલ્ટેજ જોઈએ? 80 વોલ્ટ જોઈએ। તેથી વધારાનો વોલ્ટેજ ડ્રોપ કરવા જોઈએ અને એ વધારાનો વોલ્ટેજ ડ્રોપ આપણે ક્યાં કરીએ છીએ? તો ચોકની એક્રોસમાં કરીએ છીએ। वोल्टेज वधारे उत्पन्न करवा माटे स्टार्टिंग ना समय अने ट्यूबलाइट चालू थाय पछी वोल्टेज ड्रॉप करवा माटे। पछीनो प्रश्न छे, ट्रांसफॉर्मरना इंस्टॉलेशन वखते ध्यानमां राखवाना मुद्दा जणावो। तो ट्रांसफॉर्मरना इंस्टॉलेशन वखते तमे शुं ध्यानमां राखो छो? तो ट्रांसफॉर्मर तमारे बे थांभला पर राखवानुं छे के चार थांभला पर स्थापित करवुं छे, तो ए सौथी पहेला नक्की करो। जो बहु मोटुं अने वजनदार ट्रांसफॉर्मर होय तो चार थांभलावाळा पोल पर आपणे एने फिट करीए छीए। पछी थांभलानी संख्या नक्की कर्या पछी जमीनना प्रकारे अनुरूप योग्य अने मजबूत फाउंडेशन बनाववामां आवे। તમે થાંભલાની સંખ્યા નક્કી કરો કે બે અથવા ચાર પોલ વાળો યુઝ કરવો છે, એ કર્યા પછી એનું ફાઉન્ડેશન બરાબર બનાવવામાં આવે છે। પછી છે પ્રશ્ન, ડોમેસ્ટિક અને નાના સબસ્ટેશન માટે મહત્તમ પરમિસેબલ અર્થ રેઝિસ્ટન્સની કિંમત, એટલે કે આપણે અર્થ રેઝિસ્ટન્સની કિંમત કેટલી રાખીએ છીએ? તો અલગ અલગ જગ્યા માટે અલગ અલગ હોય છે। અહીંયા એક વસ્તુ ધ્યાનમાં રાખજો કે જેમ ઇલેક્ટ્રિકલ ઇક્વિપમેન્ટ એટલે કે સાધનોનું રેટિંગ વધારે આવશે તેમ અર્થ રેઝિસ્ટન્સની કિંમત ઓછી થશે। અહીંયા વાત કરીએ વિરાટ પાવર સ્ટેશન એટલે કે લાર્જ પાવર સ્ટેશન હોય તો એનો રેઝિસ્ટન્સ કેટલો રહેશે? અર્થ રેઝિસ્ટન્સ 0.50 ઓહ્મ। પછી મોટા પાવર સ્ટેશન કે સબસ્ટેશન તો એનો રહેશે 1 ઓહ્મ। નાના સબસ્ટેશન એટલે કે 2 ઓહ્મ। અહીંયા ફરક તમને તરત જ દેખાશે કે નાના સબસ્ટેશન છે તો અર્થ રેઝિસ્ટન્સ આપણે વધારે રાખીએ છીએ અને મોટા છે તો અર્થ રેઝિસ્ટન્સ ઓછો। એટલે જેમ જેમ આપણે સાધનોનું એટલે કે ઇક્વિપમેન્ટનું રેટિંગ વધતું જશે તેમ તેમ અર્થ રેઝિસ્ટન્સની કિંમત ઓછી થતી જશે। પછી છે સામાન્ય ડોમેસ્ટિક ઇન્સ્ટોલેશન, સામાન્ય આપણે કેટલું રાખીએ છીએ? તો 8 ઓહ્મ રાખીએ છીએ। અને અર્થિંગ પ્લેટથી સર્કિટના કોઈ પણ ભાગ સુધી કેટલું હોય છે? તો 1 થી 1 ઓહ્મ હોય છે। તો આ રીતે અલગ અલગ અર્થ રેઝિસ્ટન્સની કિંમત રાખવામાં આવે છે। પછીનો પ્રશ્ન છે, ઇલેક્ટ્રિકલ સાધનોના કમિશનિંગ કરતા પહેલા કરાતા મિકેનિકલ ટેસ્ટ, આખો પ્રશ્ન ડિટેલમાં ડિસ્કસ કરવામાં આવ્યો છે ચાર માર્કના પ્રશ્નમાં। અહીંયા ખાલી 2 માર્ક છે, તમારે નામ જણાવવાના છે કે વિવિધ સાધનોનું સમતલીકરણ એટલે કે લેવલિંગ જુઓ, શાફ્ટનું એલાઇનમેન્ટ ચેક કરો, બેરિંગ ક્લિયરન્સ ચેક કરો, સ્ટેટર અને રોટર વચ્ચેની એરગેપ ચેક કરો અને જો રોટેટિંગ મશીન હોય તો તેમાં ઉત્પન્ન થતું વાઇબ્રેશન। પછીનો પ્રશ્ન છે, ઇલેક્ટ્રિકલ એક્સિડન્ટ થવાના ચાર કારણો જણાવો। તો હાઈ વોલ્ટેજ ઇક્વિપમેન્ટ માટે તમે જો યોગ્ય સલામતીના સ્ટેપ્સ ના લીધા હોય તો ઇલેક્ટ્રિકલ એક્સિડન્ટ થાય, જો તમે વીજ જોડાણ એટલે કે ઇલેક્ટ્રિકલ કનેક્શન જે હોય પ્રોપર ના કર્યા હોય તો પણ થશે, સલામતીના યોગ્ય સાધન વગર ચાલુ લાઇન પર કામ કરવું એટલે કે તમે મેન્ટેનન્સ કરતા હોય તો યોગ્ય પ્રોટેક્શન વગર કામ કરો ત્યારે પણ થશે, ઇલેક્ટ્રિકલ સાધન વાપરતી વખતે બેદરકારી રાખવી જેમ કે ભીના હાથે અડવું, બરાબર? તો આ બધા
जो तमे સાવચેતી નહીં રાખો તો ઇલેક્ટ્રિકલ એક્સિડન્ટ થઈ શકે છે। એના પછી છે ઇન્સ્યુલેટિંગ ઓઇલ ખરાબ થવાના ચાર કારણો જણાવો। અહીંયા છ છ લખી દીધા છે, તો ચાર પૂછે તો તમે ચાર લખશો તો પણ વાંધો નહીં આવે। કે ઇન્સ્યુલેટિંગ ઓઇલ ક્યારે ખરાબ થાય છે, તો કે ઓક્સિડેશનના કારણે થાય, પછી સાધનમાં જે કચરો ભેગો થાય એના કારણે થાય, ભેજ છે, ઉષ્ણ તાપમાનમાં વધારો થયે સાધનની અંદર અને સાધનની અંદર થતા સ્પાર્કિંગ અને આર્કિંગના લીધે, અને ધૂળ રજકણોના કારણે। પછી છે ડીસી મોટરના ધીમે ફરવાના કારણો જણાવો। આ પ્રશ્ન પણ આખો ડિટેલમાં તમને સમજાયો છે, એનું ચાર્ટ આખો છે। અહીંયા ખાલી નામ લખવાના છે કે ઓછા વોલ્ટેજ હોય તો શું કરવું, ઓવરલોડ, આર્મેચરમાં પાર્શિયલ શોર્ટ સર્કિટ, બ્રશ પોતાની ન્યુટ્રલ એક્સિસથી ખસી ગયો હોય, બેરિંગ ગરમ થઈ હોય, અથવા સ્ટાર્ટિંગ રેઝિસ્ટન્સ વધારે હોય। સિસ્ટમ અર્થિંગનો હેતુ શું છે, તો સિસ્ટમ અર્થિંગ મુખ્યત્વે સિસ્ટમની સિક્યોરિટી માટે ડિઝાઇન કરવામાં આવે છે। આમાં મીડિયમ અને હાઈ વોલ્ટેજ તથા એક્સ્ટ્રા હાઈ વોલ્ટેજ સિસ્ટમને એક જગ્યાએથી અર્થ કરવામાં આવે છે, જેથી ફોલ્ટ વખતે દરેક લાઇવ કન્ડક્ટર પરના વોલ્ટેજ તેના ઇન્સ્યુલેશન કરતાં વધી જાય નહીં। અહીંયા તમે સમજો કે જે પણ હાઈ વોલ્ટેજ, મીડિયમ વોલ્ટેજ અને એક્સ્ટ્રા હાઈ વોલ્ટેજ લાઇન હોય એને અર્થ કરવામાં આવે છે। હવે જ્યારે ફોલ્ટ થાય ને તમે અર્થ ના કર્યું હોય તો શું થશે, તો જે આપણું કન્ડક્ટર છે એ કન્ડક્ટરનો વોલ્ટેજ વધશે અને તેના કારણે જે એનું ઇન્સ્યુલેશન છે એ ઇન્સ્યુલેશનને શું થાય, નુકસાન થાય। એટલા માટે જો આપણે અર્થ કરી દઈએ તો અર્થના લીધે શું થશે, તો જે આપણો લાઇવ કન્ડક્ટર છે તેના પરનો વોલ્ટેજ એક સેફ્ટી લિમિટ કરતાં વધશે નહીં। એના પછીનું ઇન્સ્ટોલેશન માટે વપરાતા ટૂલ્સની યાદી, તો છે કે સ્પિરિટ લેવલ, અહીંયાથી ચેક કરવામાં આવે કે આપણું ફાઉન્ડેશનનું લેવલ બરાબર છે કે નહીં। અહીંયા બે માર્કમાં છે, તમે યાદી લખો, એક એક વાક્યમાં કામ લખી દો તો પણ ચાલે, કાટખૂણો ચેક કરવા માટે। એટલે જે તમે ફાઉન્ડેશન બનાવવાનો છે એને એંગલ 90 ડિગ્રી છે કે નહીં, સ્પેન્ચર અને રેન્ચીસ એટલે કે જે સાધનો છે એને ખસેડવા માટે, પછી સ્ક્રૂ ડ્રાઈવર ચેક છે, પછીનો પ્રશ્ન છે ટ્રાન્સફોર્મરની કોઇલના ઢીલા પડવાના કારણો। તો કોઇલ શા કારણે ઢીલી એટલે કે લૂઝ પડી જાય, તો જો તમે એની ખામીયુક્ત રચના એટલે કે ફોલ્ટી કન્સ્ટ્રક્શન બનાવો તો એનું ઇલેક્ટ્રોમેગ્નેટિક બળ એટલે કે ઇલેક્ટ્રોમેગ્નેટિક ફોર્સ, એનું ઓલ્ટરનેટ હીટિંગ અને કુલિંગ, તો એનું તમે હીટિંગ અને કુલિંગ બરાબર ના હોય તો ક્ષણિક શોર્ટ સર્કિટના લીધે ઉત્પન્ન થતા ઇલેક્ટ્રિક અને મેગ્નેટિક અનબેલેન્સ એટલે કે જે શોર્ટ ટાઈમ માટે શોર્ટ સર્કિટ પ્રોડ્યુસ થાય છે, ધ્યાન રાખજો, શોર્ટ ટાઈમ માટે જે શોર્ટ સર્કિટ પ્રોડ્યુસ થાય છે તેના લીધે ઉત્પન્ન થતા ઇલેક્ટ્રિક અને મેગ્નેટિક અનબેલેન્સ, ટ્રાન્સફોર્મર જ્યાં ઇન્સ્ટોલ કરેલું હોય તે જગ્યાએ વાઇબ્રેશન આવતા હોય તો પણ, પછી ઓવરહોલ અને શેડ્યુલ મેન્ટેનન્સ વચ્ચેનો તફાવત। ઓવરહોલ એટલે શું, ઓવરહોલ મેન્ટેનન્સ એટલે શું, અને શેડ્યુલ હોલ મેન્ટેનન્સ એટલે શું? તો ઓવરહોલ અને શેડ્યુલ મેન્ટેનન્સ સૌથી પહેલાં તો બંને પ્રિવેન્ટિવ મેન્ટેનન્સના જ ભાગો છે, એટલે કે પ્રિવેન્ટિવ મેન્ટેનન્સના જ પ્રકાર છે, પરંતુ બંને વચ્ચે તફાવત, ઓવરહોલ મેન્ટેનન્સ હોય એમાં તમારે મશીનને બંધ કરી એના જરૂરી જે ભાગો હોય એને છૂટા કરવાના, જો ભાગો ઘસાયા હોય તો એને બદલી નાખવાના, અને મશીનને એસેમ્બલ કરી ગ્રીસ ઓઇલ લગાવીને ટેસ્ટ કરીને પાછું કમિશન કરવામાં આવે છે। જ્યારે રૂટીન મેન્ટેનન્સમાં મશીનને આખું ખોલવામાં આવતું નથી, મશીનને ચાલુ સ્થિતિમાં અથવા બંધ કરીને મેન્ટેનન્સ કરવામાં આવે છે, તેમાં તેનું ઇન્સ્પેક્શન, સફાઈ, લુબ્રિકેશન, ગ્રીસિંગ, વર્નિશિંગ વગેરેનો સમાવેશ થાય છે। એટલે સિમ્પલ યાદ રાખજો કે મશીનને ચાલુ રાખીને જે કરવામાં આવે તેને રૂટીન મેન્ટેનન્સ કહેવામાં આવે, અને બધા જ ભાગો છૂટા કરીને જે મેન્ટેનન્સ કરવામાં આવે તેને ઓવરહોલિંગ મેન્ટેનન્સ। પછીનો પ્રશ્ન છે કે મેન્ટેનન્સ શેડ્યુલ તૈયાર કરતા ધ્યાનમાં લેવા પડતા મુદ્દા। આ પ્રશ્ન પણ ચાર માર્કમાં ડિટેલમાં ડિસ્કસ કર્યો છે। એના મુદ્દા પ્રમાણે છે કે મશીનની સાઇઝ તમારે ધ્યાનમાં રાખવી, મશીનનો પ્રકાર ધ્યાનમાં રાખો, મશીન સ્થાપિત કરેલી જગ્યા એટલે કે જ્યાં ઇન્સ્ટોલેશન કર્યા હોય તે ધ્યાન રાખો, અને સાધનના રક્ષણ માટેની વ્યવસ્થા એટલે કે પ્રોટેક્શન માટે કઈ વ્યવસ્થા છે તે પણ ધ્યાન રાખો। ઇલેક્ટ્રિકલ સાધનોમાં ઉદ્ભવતી ખામીઓ માટેના બાહ્ય કારણો એટલે કે જે એક્સટર્નલ કોઝિસ છે જેના કારણે ફોલ્ટ થઈ શકે છે તે, તો કે ઓવર વોલ્ટેજ, અંડર વોલ્ટેજ અને ઓવરલોડિંગ ત્રણ છે। પછી છે સપ્લાયમાં ભંગાણ એટલે કે સપ્લાય ફેલિયર, અને સ્ટાર્ટિંગ અને કંટ્રોલ ઇક્વિપમેન્ટમાં ખામી, તો આ કારણે છે પણ એક્સટર્નલ ફોલ્ટ થાય છે। ડીસી જનરેટરમાં વોલ્ટેજ બિલ્ડ નહીં થવાના શક્ય કારણો એટલે કે વોલ્ટેજ ઉત્પન્ન ના થાય તેના કારણો કયા કયા છે, તો એક
ફિલ્ડ સર્કિટમાં ઢીલું જોડાણ, એટલે કે ફિલ્ડ સર્કિટમાં લૂઝ કનેક્શન હોય અથવા તો ઓપન સર્કિટ હોય તો પણ વોલ્ટેજ બિલ્ડ નહીં થાય. ધ્યાન રાખજો, ડીસી જનરેટરમાં આ ફિલ્ડવાળો ટોપિક મેઇન હોય છે કે ફિલ્ડમાં જો કનેક્શન ઢીલું હશે અથવા તો ઓપન હશે તો વોલ્ટેજ ઉત્પન્ન થશે નહીં. ફિલ્ડ પછી વાત કરીએ આર્મેચર, કે આર્મેચરનું જોડાણ પણ જો ઓપન હશે એટલે આર્મેચરનું કનેક્શન ઓપન હોય તો પણ વોલ્ટેજ બિલ્ડ ના થાય, અને જો રેસિડ્યુઅલ મેગ્નેટિઝમ ના હોય તો, બરાબર, ઝીરો થઈ ગયું હોય તો. આ ત્રણે ત્રણ મુદ્દા મહત્વના છે, ફિલ્ડ, આર્મેચર ને રેસિડ્યુઅલ મેગ્નેટિઝમ. જો આ ત્રણે ત્રણમાં નહીં હોય તો વોલ્ટેજ બિલ્ડઅપ થાય નહીં. કઈ રીતે લખશો, તો ફિલ્ડ સર્કિટ ઓપન હોય તો, આર્મેચર ઓપન હોય તો, અને રેસિડ્યુઅલ મેગ્નેટિઝમ જતું રહ્યું હોય તો, એટલે કે ઝીરો થઈ ગયું હોય તો. એના પછી વાત કરીએ જુદા જુદા પ્રકારના અર્થિંગના નામ લખો, તો અહીંયા આપેલા છે પ્લેટ અર્થિંગ, પાઇપ અર્થિંગ, કોઇલ અર્થિંગ, પછી રોડ અર્થિંગ પણ તમે આપણે યુઝ કરી શકીએ છીએ. પછીનો પ્રશ્ન છે વીજ યંત્રોના ફાઉન્ડેશનની ઊંચાઈ નક્કી કરવા માટે કયા કયા પરિબળો અસર કરે છે તે જણાવો. પછીનો પ્રશ્ન કે વીજ યંત્રોના ફાઉન્ડેશનની ઊંચાઈ નક્કી કરવા માટે કયા પરિબળો અસર કરે છે તે જણાવો. તો એક છે મશીનને વપરાશની જગ્યા, તમે ક્યાં જગ્યાએ મશીન મૂકો છો તે. વીજ યંત્રોના વપરાશની ખાસિયતો, કે કયા કામ માટે વપરાવાનું છે. વીજ યંત્રોનું વજન, એટલે કે એનું વેઇટ, અને મેન્ટેનન્સમાં સરળતા. અને પછીનો પ્રશ્ન કે ઇન્સ્યુલેશન પ્રતિરોધ માપવાના સાધનોના નામ જણાવો. તો ઇન્સ્યુલેશન પ્રતિરોધ માટે બે સાધનો વપરાય છે, મેગર અને ઇન્સ્યુલેશન ટેસ્ટર. એક લાઈન આમાં એડ કરવી હોય તો મેગર જે વપરાય એ હાઈ રેઝિસ્ટન્સ માટે વપરાય, અને ઓછા વેલ્યુ માટે ઇન્સ્યુલેશન ટેસ્ટર વાપરવામાં આવે છે. પછીનો પ્રશ્ન છે કે ઇલેક્ટ્રિકલ મશીનમાં ફેઝ સિક્વન્સ જાળવવાની શી જરૂર છે, એટલે કે તમારે ફેઝ સિક્વન્સ શા માટે જાળવવું પડે. તો ધ્યાન રાખજો, જ્યારે થ્રી ફેઝ ઓલ્ટરનેટર અથવા ટ્રાન્સફોર્મરને ત્યારે સમાંતરમાં જોડવામાં આવે ત્યારે થ્રી ફેઝ સિક્વન્સ બરાબર હોવી જોઈએ. જો બરાબર ના હોય તો શોર્ટ સર્કિટ થાય છે અને ઇક્વિપમેન્ટને નુકસાન થાય છે. શું કરવા માટે જોઈએ, તો ઓલ્ટરનેટર અને ટ્રાન્સફોર્મરને જ્યારે સમાંતરમાં જોડવામાં આવે ત્યારે ફેઝ સિક્વન્સ બરાબર હોવી જોઈએ. જો બરાબર ના હોય તો શોર્ટ સર્કિટ થાય છે અને ઇક્વિપમેન્ટને નુકસાન થાય છે. પ્રિવેન્ટિવ મેન્ટેનન્સની વ્યાખ્યા આપો. તો પ્રિવેન્ટિવ મેન્ટેનન્સ એટલે તમને કીધું એ પ્રમાણે શું ધ્યાન રાખશો, કે કોઈ પણ ખામી થઈ અને સાધન ઊભું રહી જાય એ પહેલાં કરવામાં આવતું મેન્ટેનન્સ, એના તેને કહેવાય પ્રિવેન્ટિવ મેન્ટેનન્સ. પ્રિવેન્ટિવ મેન્ટેનન્સના કારણે શું થાય, તો સાધન ક્ષતિ વગર લાંબા સમય સુધી કામ આપે છે. તેમાં કઈ કઈ વસ્તુ કરવામાં આવે છે, તો તેમની તપાસ કરવામાં આવે છે, એની ચકાસણી, સફાઈ, એનું ડ્રાઇંગ કરવામાં આવે છે, વર્નિશિંગ, એલાઇનમેન્ટ, લુબ્રિકેશન વગેરે પ્રવૃત્તિઓ કરવામાં આવે છે. એના પછીનો પ્રશ્ન, ઓવરહેડ લાઇનના હોટલાઇન મેન્ટેનન્સમાં કરવામાં આવતી ચાર પ્રવૃત્તિઓ, કે હોટલાઇનનું મેન્ટેનન્સ કરવું હોય તો શું કરવું. તો ઇન્સ્યુલેટર તથા લાઇન અને બીજા ભાગોનું ઇન્સ્પેક્શન કરવાનું, ઇન્સ્યુલેટરની સફાઈ કરીશું, પાણી કે સોલ્યુશનથી ઇન્સ્યુલેટર ધોવા, ખાસ કરીને દરિયાકાંઠાના નજીકના લાઇન માટે, અને જોઈન્ટને મજબૂત કરવા. આ ચાર પ્રવૃત્તિઓ કરવામાં આવે છે, કે ઇન્સ્યુલેટર તથા લાઇનનું ઇન્સ્પેક્શન કરવું, ઇન્સ્યુલેટરની સફાઈ કરવી, પાણી અથવા સોલ્યુશનથી ઇન્સ્યુલેટરને ધોવા. કઈ રીતે ધોશો, તો ક્યારે, કે જ્યારે દરિયાકાંઠાની નજીક હોય ત્યારે, અને જો કનેક્શન ઢીલા હોય તો મજબૂત કરવા. એના પછીનો પ્રશ્ન કે અંડરગ્રાઉન્ડ કેબલમાં કયા પ્રકારની ખામીઓ ઉત્પન્ન થાય છે. તો કેબલમાં જમીન નાખ્યા પછી જ્યારે ખોદકામ કરીએ કરતી વખતે કેબલની શીથને નુકસાન થવાની અને ઇન્સ્યુલેશન પ્રતિરોધ ઘટવાને કારણે શોર્ટ સર્કિટ થાય છે. કોઈ જગ્યાએ કદાચ ખોદકામ ચાલતું હોય અને ખબર ના હોય તો એ ખોદકામ દરમિયાન આપણા કેબલના શીથને નુકસાન થાય છે, અને એના પ્રતિરોધને ઘટવાથી શોર્ટ સર્કિટ પણ થઈ શકે છે. ધ્યાન રાખવામાં ન આવે તો કેબલને યાંત્રિક નુકસાન થાય છે અને જે ઇલેક્ટ્રિકલ શોકમાં પરિણમે છે, એટલે કે એને મિકેનિકલ નુકસાન પણ થાય છે. પછી જો ઓઇલ ફિલ્ડ કેબલમાં ઓઇલનો લીકેજ થાય તો ઇન્સ્યુલેટિંગ ક્ષમતા એની ઓછી થઈ જાય છે. કેબલ જોઈન્ટને જો વ્યવસ્થિત રીતે મેન્ટેન કરવામાં ન આવે તો મેન્ટેનમાં ભેદ દાખલ થાય, જોઈન્ટમાં ભેદ દાખલ થાય છે અને ઇન્સ્યુલેશન ખરાબ થાય છે. જો કેબલના જોઈન્ટ હોય એને આપણે બરાબર રીતે કવર કરેલા ન હોય તો શું થાય, તો કે જોઈન્ટમાં ભેદ દાખલ થાય છે અને પરિણામે જોઈન્ટ ખરાબ થવાની સંભાવના હોય છે. એટલે આટલી વસ્તુ ધ્યાનમાં રાખવામાં આવે છે. ઇક્વિપમેન્ટ અર્થિંગના હેતુ જણાવો. તો અર્થિંગ શા માટે કરવામાં આવે છે, તો તમને કીધું એ પ્રમાણે કે કોઈ પણ
આગળના વિડીયોમાં ઘણી બધી વાર સમજાવેલું છે કે અર્થિંગ શું માટે કરવામાં આવે, શેના માટે કરવામાં આવે. તો જો તમે અર્થિંગ ના કરો તો શું થાય કે કોઈ મેટલ ફ્રેમ, જો આપણું વાઇન્ડિંગનું ઇન્સ્યુલેશન બગડી જાય અને કરંટ આપણા મેટલ ફ્રેમમાંથી પસાર થશે, એવા ટાઈમે જો તમે એ ઇક્વિપમેન્ટને અડશો તો તમને શું થાય, ઇલેક્ટ્રિકલ શોક લાગે છે. માટે એવું ના થાય એટલા માટે આપણે ઇલેક્ટ્રિકલ અર્થિંગ કરીએ છીએ. મેગ્નિટ્યુડ અને ગાળો બંને રીતે પૂરતો અર્થ ફોલ્ટ કરંટ વહી શકે તેવી વ્યવસ્થા ઊભી કરવી જોઈએ, જેથી અર્થ ફોલ્ટ વખતે ઇક્વિપમેન્ટ અને બિલ્ડિંગમાં આગના ધડાકાની શક્યતા રહે નહીં. તમને કીધું એ પ્રમાણે કે જે અર્થ ફોલ્ટ કરંટ પછી પસાર થશે એના માટે આપણે યોગ્ય રસ્તો પૂરો પાડીએ છીએ, તો એ બંને માટે વ્યવસ્થા ઊભી કરવી અને ક્ષતિવાળા સાધનને ઇલેક્ટ્રિકલ સપ્લાય સિસ્ટમમાંથી ત્વરિત આઇસોલેટ કરવું જોઈએ. કોઇલ ઇલેક્ટ્રોડના માપ આપો. હા, જે કોઇલ પ્રકારના ઇલેક્ટ્રોડ વપરાય છે, આપણે તમને કીધું એ પ્રમાણે કે ઘણા બધા પ્રકારના અર્થ ઇલેક્ટ્રોડ વપરાય છે, તો એમાં આપણે કોઇલવાળા અર્થ ઇલેક્ટ્રોડની વાત કરવાની છે. તો કયા પ્રકારના હોય, તો તેમાં 8SWG ના GI વાયરની કોઇલ બનાવવામાં આવે છે. ત્યાં રાખજો, 8SWG ના GI વાયરની કોઇલ બનાવવામાં આવે છે. કોઇલનો વ્યાસ કેટલો હોય, તો કે 50 mm રાખવામાં આવે છે. કોઇલમાં આંટા કેટલા હોય, તો 115 આંટા હોય છે, એ પણ નજીક રાખવામાં આવે છે, જેથી કોઇલની લંબાઈ કેટલી થાય છે, 450 mm થાય છે, અને જમીનમાં કેટલો રાખવામાં આવે છે, 1.5 મીટર. આટલા બધા જ જે વેલ્યુ આપેલી છે બધી જ વેલ્યુ આવી જોઈએ. સૌથી પહેલા વાયર, તો 8SWG GI વાયર. કોઇલનો વ્યાસ કેટલો હોય, તો કે 50 mm. કોઇલમાં કેટલા આંટા હોય, તો 115 આંટા. કોઇલની લંબાઈ કેટલી થાય, તો કે 450 mm થાય, અને તેને જમીનમાં કેટલા અંતરે રાખવામાં આવે છે, તો 1.5 મીટરે રાખવામાં આવે છે. એના પછી હેરફેર કરી શકાય તેવા અગ્નિશામક સાધનોના નામ, તો એક છે ફાયર ટેન્કર, ફોર્મ પ્રકારનો અગ્નિશામક, કાર્બન ડાયોક્સાઇડ અને ભરેલ અગ્નિશામક, કાર્બન ટેટ્રાક્લોરાઇડ ભરેલ અગ્નિશામક અને નિષ્ક્રિય વાયુ ભરેલ અગ્નિશામક. આ પ્રશ્ન પણ તમને ડિટેલમાં 4 માર્કના વિડીયોમાં સમજાવ્યો છે. અત્યારે 2 માર્કના પ્રશ્નો એટલા માટે ડિસ્કસ કરવામાં આવે છે કે જો તમે 4 માર્કના પ્રશ્નો વાંચેલા હશો તો ઘણા 2 માર્કના પ્રશ્નો એવા હોય છે કે ખાલી 4 માર્કના પ્રશ્નોના ટોપિકના નામ જ તમારે લખવાના હોય છે. એટલા માટે હવે 2 માર્કના પ્રશ્નો ડિસ્કસ કરવામાં આવે છે. પછીનો પ્રશ્ન છે કે વીજ યંત્રોના ઇન્સ્ટોલેશન બાદ પ્રથમ વખત ચાલુ કરતા પહેલા કરવામાં આવતી યાંત્રિક કસોટીના નામ જણાવો. કે મશીનને આપણે ચાલુ કરીએ તો કઈ કઈ યાંત્રિક કસોટીઓ, તો મિકેનિકલ કસોટીઓ કઈ કઈ, ધ્યાન રાખજો. આ પણ આખું સમજાયેલું છે ઘણી બધી વાર, કે વીજ સાધનોનું સમતલીકરણ ચેક કરો, એટલે કે લેવલિંગ ચેક કરો, શાફ્ટનો એલાઇનમેન્ટ ચેક કરો, એનો બેરિંગ ક્લિયરન્સ ચેક કરો, અને સ્ટેટર અને રોટર વચ્ચેના એરગેપ ચેક કરો, અને વાઇબ્રેશન ચેક કરો. તો આ પ્રશ્ન પણ આગળ ડિસ્કસ કર્યો છે 4 માર્કના વિડીયોમાં. પછી જે પીરિયોડિક મેન્ટેનન્સ દરમિયાન કરવામાં આવતા કાર્યો જણાવો. તો સૌથી પહેલો છે પરીક્ષણ અને નોંધ, એટલે કે ટેસ્ટિંગ કરવું, એનું રીવર્નિશિંગ કરવું, એનું સુકવણી એટલે કે ડ્રાઇંગ કરવું, એનું એલાઇનમેન્ટ એડજસ્ટ કરવું, અને ઘસાઈ ગયેલા ભાગોની બદલી. તો આટલી પ્રક્રિયાઓ કરવામાં આવે છે. એના પછી મહત્વનો પ્રશ્ન કે વર્કિંગ ટેમ્પરેચરના આધારે ઇન્સ્યુલેશનનું વર્ગીકરણ કરો. તમને કીધું એ પ્રમાણે આપણે અલગ અલગ પ્રકારના ઇન્સ્યુલેટિંગ મટીરિયલ વાપરીએ છીએ. દરેક ઇન્સ્યુલેટિંગ મટીરિયલ એક નિયત તાપમાન સુધી જ કામ આપે છે, તેના પછી એ કામ કરતું નથી. તો આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવી. તો ઇન્સ્યુલેટિંગના પ્રકાર આપણને આવી રીતે આપવામાં આવ્યા છે. તો સૌથી પહેલાં તમે આવી રીતે લખશો કે વાય, પછી છે એ એક લાઇન છોડીને લખવાનું બી, અને 2 લાઇન છોડીને લખશો સી, પછી ડી છોડી ઈ, એફ અને જી છોડીને એચ લખવાનું રહેશે. તો આ રીતે એ થી એચ સુધીના નામો કવર થાય છે, તેમાં ડી અને જી આવશે નહીં. હવે એના ટેમ્પરેચર યાદ રાખવાના. તો સૌથી પહેલા વાયનું ટેમ્પરેચર તમારે યાદ રાખી લેવાનું કે વાયનું ટેમ્પરેચર છે 90 ડિગ્રી. 90નું ડબલ થશે 180, તો છેલ્લા બેમાં તમારે 180 લખી દેવું, અને છેલ્લામાં ખાલી એક જ શબ્દ ઉમેરવાનો કે 180થી વધારે, એટલે 3 નામ તમારે તૈયાર થશે. ફરીથી કહું છું કે વાયનું ટેમ્પરેચર યાદ રાખીશું 90, તો 90નું ડબલ થશે 180, તો છેલ્લા બેમાં શું લખીશું, 180, એટલે થશે 180, અને 180થી વધારે, છેલ્લામાં આ શબ્દ ઉમેરવાનો રહેશે.
હવે એના પછી છે ને આપણને બી નો જલ્દી યાદ રહેવું છે કે બી માં તમે સપોઝ આ આગળની લાઈન ના લખો તો એનો આકાર કેવો દેખાશે, ત્રણ જેવો. તો યાદ શું રાખશો, 130 બરાબર. શું ધ્યાન રાખશો કે બી માં સપોઝ હું આગળની લાઈન કાઢી નાખો એટલે શું વંચાય, 3 વંચાય તમને. તો આનું તાપમાન કેટલું, 130 ડિગ્રી. એના પછી વાત કરીએ એફ, તો એફ માં તમને ખ્યાલ હોય તો ઘણા લોકો 5 આવી રીતે લખતા હોય છે, તો આપણને એફ એવી રીતે સમજવાનો જે આગળનું છે એને આ રીતે આમ પૂરું કરીશું તો શું જોવા મળશે, તો 105 જોવા દેખાય છે. તો આનો મીનિંગ થાય 155, યાદ રાખીશું, ધ્યાન રાખજો 155. હવે આગળના જે બે છે એમાં શું યાદ રાખીશું, તો 90 માં જ્યારે તમે 15 એડ કરશો તો 105 આવશે, અને 105 માં ફરીથી 15 એડ કરો એટલે 120. તો આ રીતે બધા જ તૈયાર થઈ જશે, ખાલી એક જ વાર ધ્યાનથી તૈયાર કરવાનું છે, બાકી તમને ટેબલ આખી જિંદગી યાદ રહેશે, તમે ક્યારે પણ ભૂલો નહીં. એના નામ યાદ રાખવાના અને ટેમ્પરેચરની કિંમત. તમને એવું પૂછે કે ક્લાસ બી પ્રકારનો ઇન્સ્યુલેશન કેટલા ટેમ્પરેચર માટે વપરાય, તો 130. ક્લાસ એફ પ્રકારનો કેટલા માટે, તો 155. તો આવી રીતે અલગ અલગ પૂછી શકે છે, પણ આ ટેબલ યાદ હશે તો તમે કોઈ પણ પ્રશ્નોનો જવાબ આપી શકો છો. એના પછી વાત કરીએ તો પ્રશ્ન છે, સ્ટોરેજ બેટરીના માસિક મેન્ટેનન્સમાં કઈ પ્રવૃત્તિઓ કરવામાં આવે છે. એટલે કે જો તમને કીધું તો આગળ કે જે આપણે ટેબલ તૈયાર કરીએ છીએ તો 2 માર્કમાં એનું કોઈ પણ એક વસ્તુ પૂછી શકે. અહીંયા તમને એવું પૂછ્યું છે કે માસિક એટલે કે મંથલી મેન્ટેનન્સમાં કઈ કઈ પ્રવૃત્તિઓ કરવામાં આવે, તો એનું ઇલેક્ટ્રોલાઇટનું લેવલ ચેક કરવામાં આવે, એના વોલ્ટેજ ચેક કરવામાં આવે, ટર્મિનલ ચેક કરવામાં આવે અને એની સફાઈ કામ કરવામાં આવે છે, બરાબર. અહીંયા તમારે એડ કરવું હોય તો તમે કરી શકો કે સપોઝ ઇલેક્ટ્રોલાઇટનું, તો સ્ટોરેજ બેટરીના માસિક મેન્ટેનન્સમાં કઈ પ્રવૃત્તિઓ કરવામાં આવે છે, ધ્યાન રાખજો મંથલી મેન્ટેનન્સમાં. તો ઇલેક્ટ્રિક લાઇટનું લેવલ ચેક કરવામાં આવે, જો બરાબર લેવલ ના હોય તો વધારવામાં આવે છે, એના વોલ્ટેજ ચેક કરવામાં આવે, એના ટર્મિનલના કનેક્શન ચેક કરવામાં આવે અને સફાઈ ચેક કરવામાં આવે. પછીનો પ્રશ્ન છે કે અર્થ રેઝિસ્ટન્સને અસર કરતા પરિબળો જણાવો, તો એના પ્રકારો છે કે રેતાળ જમીન કયા પ્રકારની છે, રેતાળ છે, ખડકાળ છે, ચીકણી છે અથવા માટીવાળી છે, જમીનમાં ભેજનું પ્રમાણ જોવામાં આવે છે, ભેજનું પ્રમાણ ચેક કરવામાં આવે છે, જમીનનું ટેમ્પરેચર જોવામાં આવે છે, અર્થ ઇલેક્ટ્રોડનું માપ પણ જોવામાં આવે છે. તો અર્થ રેઝિસ્ટન્સને અસર કરતા પરિબળો, તો આટલા પરિબળો અસર કરે છે. પછી કામદારોના સલામતી માટેના સાધનોની યાદી આપો, તો એના માટે આવે રબરના મોજા એટલે કે ગ્લોવ્સ, મેટ, પછી એમાં બૂટ એટલે કે શૂઝ, રબરના લાંબા બૂટ, જે તમે સિવિલ સાઇટ પર ઘણા બધા જોયા છે, ઇન્સ્યુલેટ કરેલા પ્લેટફોર્મ હોવા જોઈએ, એમના સેફ્ટી બેલ્ટ હોવા જોઈએ, હેન્ડ ક્લેમ્પ્સ હોવા જોઈએ અને ટાયર અને વેગન વગેરે યુઝ કરવા જોઈએ. વીજ યંત્રમાં ફોલ્ટ થવાના આંતરિક કારણો એટલે કે ઇન્ટરનલ કોઝિસ કયા, તેમજ મિકેનિકલ, ઇલેક્ટ્રિકલ અને મેગ્નેટિક કારણ છે. અહીંયા તમને એવું લાગતું હોય કે પ્રશ્ન નાનું થાય છે તો અહીંયા મિકેનિકલમાં 1-2 ફોલ્ટ લખી દેવાના, જેમ કે શાફ્ટનું એલાઇનમેન્ટ બરાબર ના હોય એ રીતે. ઇલેક્ટ્રિકલમાં લખવાના ઓપન સર્કિટ, શોર્ટ સર્કિટ જે પણ તમારે લખવું હોય તે. અગ્નિશામક સાધનોનું વર્ગીકરણ એટલે કે ક્લાસિફિકેશન, તો એ છે નિષ્ક્રિય વાયુવાળી પદ્ધતિ વપરાય, અથવા મલ્સીફાયર પદ્ધતિ વપરાય, અથવા તો ટ્રીમ પદ્ધતિ વપરાય. આ પણ અગત્યનું છે આ નામ યાદ રાખવા. પછી છે વીજ યંત્રોના ફાઉન્ડેશનની ડિઝાઇન કરતી વખતે ધ્યાનમાં લેવા પડતા મુદ્દાઓની યાદી, કે તમે ઇલેક્ટ્રિકલ ઇક્વિપમેન્ટનું ફાઉન્ડેશન તૈયાર કરો તો તમારે કયા કયા પ્રકારના મુદ્દા ધ્યાનમાં રાખવા જોઈએ. તો એક છે જમીનની વજન પ્રતિરોધક ક્ષમતા જોવાની, એનું સેટલમેન્ટ જોવાનું, અનુનાદ એટલે કે રેઝોનન્સ થાય છે કે નહીં તે જોવાનું, એની કાર્યકારી ગતિ જોવાની, સ્પીડ, એનું ધ્રુજાર એટલે કે વાઇબ્રેશન. રૂટીન મેન્ટેનન્સ દરમિયાન કરવામાં આવતી પ્રવૃત્તિઓ જણાવો, તો એક છે વિઝ્યુઅલ ઇન્સ્પેક્શન છે, બીજું છે સફાઈ છે, ક્લિનિંગ છે અને લુબ્રિકેશન છે. ઓવરહોલ અને શિડ્યુલ મેન્ટેનન્સ વચ્ચેનો તફાવત આ પ્રશ્ન આગળ જ ડિસ્કસ કરવામાં આવ્યો છે. પછી સીલિંગ પંખો અવાજ કરે છે તો તેના શક્ય કારણો કયા, તો સીલિંગ પંખો અવાજ કરે છે માટે શક્ય કારણોમાં લૂઝ અથવા બેરિંગ ડ્રાય થઈ ગયા હોય, અથવા જામ થઈ ગયા હોય,
अथवा ब्लेड वड़ी गया होय, એટલે કે બેરિંગ જો એની ડ્રાય થઈ ગઈ હોય અથવા જામ થઈ ગયો અથવા એની બ્લેડ વળી ગઈ હોય। ઇલેક્ટ્રિક સાધનોમાં ઉદ્ભવતી આંતરિક મેગ્નેટિક ખામીના કારણો જણાવો। તેના કારણો છે કે આર્મેચરના કોરના સ્ટેમ્પિંગમાં શોર્ટ સર્કિટ થઈ ગયું હોય, ફ્રેમ સાથે પોતાનું ઢીલું જોડાણ થઈ ગયું હોય, સ્ટેટર અને રોટર વચ્ચેની એરગેપ વધી ગઈ હોય અને પોલનું મિસએલાઇનમેન્ટ થયું હોય તો। પછીનો પ્રશ્ન છે કે ડોમેસ્ટિક ઇન્સ્ટોલેશન અને મોટા સબસ્ટેશન માટે માન્ય મહત્તમ અર્થ પ્રતિરોધનું મૂલ્ય। તો ડોમેસ્ટિક ઇન્સ્ટોલેશન માટે માન્ય મહત્તમ અર્થ પ્રતિરોધ કેટલો હોય છે? 8 ઓહ્મ હોય છે અને સબસ્ટેશન માટે 2 ઓહ્મ હોય છે। આગળ આખું ટેબલ તમને સમજાવ્યું છે। થ્રી ફેઝ ઇન્ડક્શન મોટર ધીમી ફરવાના કારણો, આનું પણ તમને આગળ આખું ડિટેલમાં પ્રશ્ન સમજાય છે। ધીમી શા કારણે ફરે, તો સપોઝ એની બેરિંગમાં ખામી હોય, ઓવરલોડ થઈ ગયો હોય તો પણ, ફ્રિકવન્સી ઘટી હોય તો। ધ્યાન રાખજો, ફ્રિકવન્સી વાળો મુદ્દો ઇન્ડક્શન મોટરમાં જ લખવો। પછી એક કોઇલનું જો તમે ઉલટું જોડાણ કરેલું હોય, સ્ટેટર વાઇન્ડિંગની કોઇલમાં શોર્ટ સર્કિટ થયું હોય અથવા તો વાઇબ્રેશન વધારે થતું હોય, તો અહીંયા 2 થી 3 પ્રશ્નના જે 2 માર્કના પ્રશ્નો જીટીયુમાં પૂછાઈ ગયા છે તેના વિશે ચર્ચા કરવામાં આવી છે। આગળ 4 માર્કના પ્રશ્નો અપલોડ કરવામાં આવ્યા છે। તો આઈસીએમના 4 માર્કના પ્રશ્નો અને 2 માર્કના પ્રશ્નો અહીંયા પૂરા થાય છે। આગળ એસજીપીની આખી સિરીઝ અપલોડ કરવામાં આવી છે, જેમાં 4 માર્કના પ્રશ્નો અને જે મહત્વના પ્રશ્નો છે બધા જ ડિસ્કસ કરવામાં આવ્યા છે। જો તમને વિડીયો ગમ્યો હોય તો ચેનલને લાઇક કરો અને સબસ્ક્રાઇબ કરો, જેથી તમને અમારા આવનારા વિડીયોની માહિતી મળતી રહે। થેન્ક યુ।